તમે એક આચાર્ય ભગવંતને વંદન કરવા દ્વારા, ખાલી એક આચાર્યને વંદન નથી કરતા, એક સમુદાયના આદ્યનાયકને વંદન કરો છો, અને ખાલી આદ્યનાયકને વંદન નથી કરતા, એ સમુદાયમાં રહેલા તમામ આચાર્ય ઉપાધ્યાય પન્યાસ ગણી મુનિ અને શ્રમણી આખા ગચ્છને એક જ વંદન દ્વારા વંદના પ્રાપ્ત થાય છે. આ લોટરી લાગી છે. આખી જિંદગીમાં બધા જ સમુદાયના બધા આચાર્ય ભગવંતોને વંદન કરવા જવાના, 108 પાર્શ્વનાથને વંદન કરનારા ઘણા છે. મારે 108 પાર્શ્વનાથની વંદના ચાલે છે. દર વર્ષે હું 12 તીર્થ 20 તીર્થની વંદના કરું છું. હું આજે ઈચ્છું છું આ સભામાંથી કોઈ એકાદ એવો વીરલો નીકળે કે જે એવો અભિગ્રહ કરે, મારી લાઈફ દરમિયાન તમામ સમુદાયના ગચ્છાધિપતિ અને આચાર્ય ભગવંતોને વંદન કરીશ. પાર્શ્વનાથ ભગવાન શંખેશ્વર નાગેશ્વર ચીરાવળા એ સ્થાવર તીર્થો છે, પણ સમુદાયના ગચ્છ નાયકોને આચાર્યો એ જંગમ તીર્થો છે. તમે આખા સમુદાયને વંદના ના કરી શકો, 17 ગચ્છાધિપતિને તો કરી શકો કે નહીં, એ ગચ્છના જેટલા આચાર્યો છે એને તો કરી શકો કે ના કરી શકો. આપણી પરંપરામાં ત્રીજા આચાર્ય ભગવંત છે, શાસન સમ્રાટ નેમિશુરેશ્વરજી મહારાજ. 1929 મહુવા મુકામે મહાપુરુષનો જન્મ થયો છે. એમનું નામ હતું નેમિચંદ. કમાલનો સંયોગ છે, દિવાળીના દિવસે એમણે જન્મ લીધો અને દિવાળીના દિવસે તેઓ કાર ધર્મ પામ્યા છે. મહુવામાં જ એમણે જન્મ લીધો અને મહુવામાં તેઓ કાળ કરી ગયા. જે ઘરમાં એમણે જન્મ લીધો એનાથી 20 ફૂટ દૂર બાજુના ઉપાશ્રયમાં એમણે અંતિમ શ્વાસ લીધો. અને એમની માનું નામ પણ દિવાળી. દિવાળીના દિવસે દિવાળીએ દીવા જેવા દીકરાને જન્મ આપ્યો. અને આ દીકરો 16 વર્ષનો થયો, બાપે સટ્ટાના ધંધામાં બેસાડી દીધો. એક વર્ષ સુધી ધંધો કર્યો પણ ધંધામાં મન ન ચોટ્યું. અને આ દીકરાને થયું કે ખરો તો ધંધો જો કરવા જેવો હોય તો પ્રભુના શાસનનો કરવો. મારા બાપની પેઢી ચલાવીશ તો એ પાપની પેઢી ચાલશે, મારા શાસનની પેઢી મારા પ્રભુની પેઢી જો ચલાવવી હશે તો મારે મારા શાસનમાં પ્રવેશ કરવો પડશે. અને આ નેમચંદ મા બાપને કીધા વગર મહુવાથી ભાવનગર ભાગ્યો છે. અને એ કાળમાં વૃદ્ધિચંદજી મહારાજ, મૂળચંદજી મહારાજ અને આત્મારામજી મહારાજ આ ત્રણ ગુરુ ભાઈઓ, એમાં વૃદ્ધિચંદજી મહારાજના ચરણોમાં બેસી ગયો છે. મા બાપની અનુમતિ નથી, પણ આપ અનુમતિ આપો મારે ચારિત્ર જીવન સ્વીકારવું છે. યાદ રાખજો, એ કાળ એવો હતો કે લગ્નો રજા માગીને થતા હતા, દીક્ષાની અનુમતિ જલ્દી મળતી નથી, માટે જેને લેવી હોય એ દીક્ષા ભાગીને રહેતા હતા. આજે કાળ બદલાઈ ગયો, 150 વર્ષમાં વાયસે વર્ષા, હવે દીક્ષા રજા માગીને થાય છે. આગળનું હવે તમારે સમજી લેવાનું, લગ્નો ભાગીને થાય છે, પરણીશ તો એની સાથે પરણીશ, નહીં તો સુસાઇડ કરીશ. આવું હવે ટીનેજમાં આવ્યા પછી તમારા સંતાનો બોલતા થઈ ગયા છે. હજી જેણે કોલેજના આંગણે પ્રવેશ નથી કર્યો એ દીકરીઓ 11th અને 12th અંદર તો પોતાના ભાવિ ભરથાર નક્કી કરી લેતી હોય છે. શું એ કાળ હતો? ચારિત્ર માટે મરણીયા પ્રયાસ કરવા પડતા હતા, છેલ્લે નહોતું મળતું ત્યારે ઘરમાંથી ભાગતા. અને 1945 વૃદ્ધિચંદજી મહારાજ પાસે દીક્ષા લીધી, નામ પડ્યું નેમિચંદનું, નેમિ વિજય.